ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી. કોઈ પણ ઉત્સવ હોય કે મહોત્સવ, ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં લોકો ગરબે અચૂક ઘૂમે જ છે. નવરાત્રીમાં તો લોકો પગ થનગતતા હોય છે. ત્યારે જો કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે નવરાત્રી ઉજવાશે કે કેમ તે અંગે અસમંજસતા છે. કચ્છના પાટનગર ભુજમાં પણ બે મોટા ગરબા આયોજકોએ નવરાત્રી યોજવા માટેની ના પાડી દીધી છે. કચ્છ જિલ્લા મથકે એવા ભુજમાં જયનગર પાસે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અને હિલ ગાર્ડન પાસે રોટરી વોલ સિટી ક્લબ દ્વારા ગરબા યોજવામાં આવે છે. ભુજની આ મોટી નવરાત્રીમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ગરબે ઘૂમવા આવતા હતા. ભુજ ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ લોકો ગરબે ઘૂમવા આવતા હતા. જોકે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે અહીં નવરાત્રી યોજવામાં આવશે કે કેમ, કે સરકાર છૂટ આપે તો પણ આયોજકોએ નવરાત્રી યોજવાની ના પાડી દીધી છે. ગરબા રમવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ કેમ જળવાય, માસ્ક અને સેનિટાઇઝની અમલવારી કેમ કરવી તે સવાલ છે. તંત્ર પરવાનગી આપે તો પણ આયોજકો નાગરિકો માટે જોખમ લેવા તૈયાર નથી. ભુજમાં આયોજિત ડ્રીમ ફાઉન્ડેશનની નવરાત્રી અંગે આયોજક જીગર છેડાએ જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નવરાત્રીનું આયોજન બંધ રાખવું એ એકમાત્ર ઉપાય છે. તો રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી નવરાત્રીના આયોજક દત્તુ ત્રિવેદીએ પણ જણાવ્યું કે નવરાત્રીમાં સામાજિક અંતર જળવાય નહીં માટે આયોજક શક્ય છે જ નહીં, પરંતુ માતાજીની મૂર્તિ બિરાજમિત કરી પૂજા કરવામાં આવશે. નોંધનીય છે કે જો નવરાત્રી નહીં યોજાય તો આ સાથે સંકળાયેલા અન્ય ધંધાર્થીઓને પણ મોટો ફટકો પડશે. ભલે કોમર્શિયલ ગરબા ન યોજાય પણ શેરીમાં પરંપરાગત ગરબા યોજાશે તેવી આશા લોકોમાં બંધાઈ છે. નવરાત્રીની બાબતમાં એવું છે કે જે રીતે હાલમાં કોરોનાની મહામારી વચ્ચે જે લોકલ સંક્રમણ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખતાને નવરાત્રી થવી અશક્ય બાબત છે. શું કામ કે અમારા માટે લોકોની અને અમારા ડ્રીમ્સ પરિવારનું સ્વાસ્થ્ય એ અમારા માટે પ્રાયોરિટી છે. એટલે સ્વાસ્થ્ય સાથે ચેડા અમે કરી ન શકીએ. અને જે રીતે કહે છે કે સોશિયલ ડિસ્ટન્સને આવી રીતે બધા આપણે નિયમનું પાલન કરીને નવરાત્રી કરી શકીએ તો એ શક્ય નથી. એટલે આપણે આપણા ઘરે જ માં ભગવતી, માં અંબા, માં આશાપુરાની આરાધના કરીએ અને આ વખતે નવરાત્રી કરવું એ શક્ય જ નથી. શું કામ કે અમારા માટે પ્રાયોરિટી લોકોનું સ્વાસ્થ્ય માટે છે. સંપૂર્ણપણે તૈયારી નથી. સરકાર છૂટછાટ આપશે, સ્વાભાવિક છે, સરકાર એમના પ્રયત્નો કરશે. એક ગુજરાતનો પર્વ છે નવરાત્રી એટલે. પરંતુ જે આ નવરાત્રીના તહેવારમાં ગરબા રમવામાં આવે છે એમાં આપણે કોઈ પણ પ્રકારનું આપણે સોશિયલ ડિસ્ટન્સ કે એ જાળવી ના શકીએ. માસ્કને એ પણ માણસ જ્યારે રમતો હોય ત્યારે એમને કંઈ ખ્યાલ ન હોય, એ આરાધનામાં મય હોય છે. એટલે આ વસ્તુ થવું શક્ય જ નથી. એટલે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે નવરાત્રી થવી ના જોઈએ. એટલે આપનું કેવું એવું છે કે સરકાર છૂટછાટ આપશે તો એક જોખમ લેવા તૈયાર નથી, તો આ એક સમજદારીની વાત છે. તો અન્ય સંચાલકોને અથવા જે ગ્રામ્ય વિસ્તારની નવરાત્રી છે શું કહેશો, એક સંદેશો? હું એવું નથી કહેવા માંગતો કે સરકાર છૂટછાટ આપશે તો ના કરવી જોઈએ, પણ હું હા એવું ચોક્કસપણે કહું છું કે હું મારી સાથે સાથે બધા નવરાત્રી જે આયોજનો કરે છે એ લોકોને નમ્રભાવે વિનંતી કરું છું કે લોકોની સ્વાસ્થ્યની ધ્યાન રાખતા આપણે આ વર્ષે નવરાત્રી કરવી ના જોઈએ. લોકલ સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તો આપણે આ બાબતનું ધ્યાન રાખી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને આપણે નવરાત્રી ના કરવી જોઈએ. ખેલૈયાઓ આતુર છે, સ્વાભાવિક છે. ખેલૈયાઓ માટે વર્ષમાં એક વખત પર્વ આવતો હોય છે, 9 દિવસનો પર્વ આવતો હોય છે. એટલે એ લોકોને આતુરતા હોય છે. મને ઘણા ફોન પણ આવે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મને પૂછવામાં આવે છે. પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે ડ્રીમ્સ ફાઉન્ડેશન અમે નવરાત્રી કરવાના નથી. અને બીજા બધા પણ સમગ્ર ગુજરાતના આયોજકોને હું વિનંતી કરું છું કે આપણે આ વખતે નવરાત્રી ના કરીએ. હા, જે લોકલ શેરી નવરાત્રી થાય છે, ગરબા થાય છે, એ આપણે એના તરફ લોકોને ધ્યાન દોરીએ, પરંતુ આ મોટા ઓર્ગેનાઇઝેશન આપણને ન કરવા જોઈએ. અમે લગભગ છેલ્લા 8 વર્ષથી નવરાત્રી કરીએ છીએ. કચ્છમાં અમારી નવરાત્રી પ્રથમ નંબરે છે. ડ્રીમ્સ ફાઉન્ડેશન ખેલૈયા નવરાત્રી રોજના 7,500 થી 8,000 લોકો નવરાત્રીમાં આવતા હોય છે. આપ સમજી શકો છો કે 7,500 થી 8,000 લોકો એક ગ્રાઉન્ડમાં રમતા હોય
તો એમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ કે કેરની બાબતનું આપણે કેટલું ધ્યાન દઈ શકીએ? એ શક્ય જ નથી એ બાબત. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે નવરાત્રિનું આયોજનની શું છે તૈયારી? રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી છેલ્લા 6 વર્ષથી નવરાત્રિનું આયોજન કરતી આવી છે. પણ રોટરી એ સામાજિક સંસ્થા છે અને સામાજિક દાયિત્વ નિભાવતી સંસ્થા છે. તો હાલની કોરોનાની જે પરિસ્થિતિ છે એ સમયમાં મોટે પાયે નવરાત્રિ કરવી શક્ય નથી, તો એ આયોજન તો આ વખતે શક્ય નહીં બની શકે. ખાસ કરીને બીજી શું શું પ્રવૃત્તિઓ કરે છે રોટરી? હર હંમેશની જેમ લોકોપયોગી કાર્યો કરતી રહી છે. એજ્યુકેશન લેવલે, મેડિકલ લેવલે, પર્યાવરણ લેવલે જે પણ કામ છે એ અમે સતત કરતા હોઈએ છીએ. આ વર્ષે તમે કઈ રીતે માતાજીને આરાધના કરશો? 6 વર્ષથી માતાજીની નવરાત્રિ કરીએ છીએ, તો માતાજીની સ્થાપના અને એમની આરતી કરવા માટે તો અમે લોકો સાથે ભેગા થશું, પણ માત્ર એ પૂરતું જ આયોજન રહેશે સીમિત. લોકોને શું સંદેશ આપશો? નવરાત્રિ ગુજરાતીઓ માટે એક રાહ જોવાતો તહેવાર છે અને એ આવ્યો છે. ઓફકોર્સ સમય એવો છે કે એની ઉજવણી થઈ શકે એવું નથી આ સમયમાં, પણ માતાજીની સ્થાપના, એમની આરતી કે એમના ગરબા બોલી અને એમની આરાધના કરવી જોઈએ એવું હું સમજું છું. નવરાત્રિના પાવન દિવસો છે, પૂજા અર્ચનાના દિવસો છે, પણ હાલના જે સંજોગો જે ચાલી રહ્યા છે કોરોનાના કારણે, કોરોના બહુ સ્પ્રેડ થાય છે, તો ભજન અને ભક્તિ તો ઘરે બેઠા થઈ શકે છે. આરાધ્ય શક્તિનું દરરોજ આપણે ઘરે પણ પૂજન કરતા હોઈએ છીએ, તો આ બધી નવરાત્રિઓ અને આ તે બધી વસ્તુઓ અત્યારે અત્યારના સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી થાય તો વધુ અનુકૂળતા રહેશે. પણ એ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એવી આજના સંજોગ અત્યારના સંજોગોમાં પોસિબલ નથી, તો એવું માનવું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ શક્તિની આરાધના ઘરમાં થાય, ઘરના લોકો મળી અને એનું પૂજન અર્ચન કરે એ વસ્તુ થાય તો એ આજના સંજોગોમાં વધારે અનુકૂળતા રહેશે.